अत्यारे जलसोना लाइव जमिंग नो कयो एपिसोड चालतो हशे मने नथी खबर, पण अत्यारे अमे ज्यारे ध्रुविश शाहनी साथे बैठा छीए त्यारे जलसोनो 95मो एपिसोड छे ने एना सेलिब्रेशनमां खूब ज उभरता अने जाणीता गायक ध्रुविश शाह अमारी साथे छे। थैंक यू सो मच ध्रुविश अमारी साथे जोड़ावा माटे। लाइव जमिंग जे दर शुक्रवारे अमे सांजे 8 थी 10 करीए छे आईएसटी टाइम प्रमाणे। एमां 95मा एपिसोडमां अमारी साथे ध्रुविश जोड़ाया छे। એમની સાથેની કેટલીક કેઝ્યુઅલ વાતચીત આપણે કરીએ, જેમાં ધ્રુવિશ આપણે ઓફ ધ રેકોર્ડ વાત થતી હતી કે કઈ રીતે તમારી સિંગિંગની જર્નીની શરૂઆત થઈ. 7-8 વર્ષે તમે શીખવાનું શરૂઆત કરી, એ શું હતી, એ સીન શું હતો? એક્ચ્યુઅલી 7-8 વર્ષ નહીં, પણ હું 2.5 વર્ષનો હતો ત્યારથી સંગીત જોડે મારી યાત્રા શરૂ થઈ. સૌથી પહેલા હું રિધમ શીખતો હતો, તબલા શીખતો હતો. જ્યારે 2.5 વર્ષનો હતો ત્યારે મારી મમ્મીને બહુ જ એવો આગ્રહ હતો કે આ તબલા શીખે, એટલે મેં 3-4 વર્ષ તબલા શીખ્યા. પણ પછી આઈ વોઝ સ્ટડીંગ ઇન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, એટલે મને ગુજરાતીમાં એક્ઝામ થિયોરેટિકલ લખવાનો પ્રોબ્લેમ થતા, એટલે પછી મારે 1-2 વર્ષ ડ્રોપ લેવો પડ્યો. અને મીનવાઇલ નયનભાઈ પંચોલી એ મમ્મીને શીખવાડવા માટે ઘરે આવતા હતા, ત્યાં એમણે મને સાંભળ્યો હશે, એટલે એમણે મમ્મીને કીધું કે આનો અવાજ ને બધું બહુ સરસ છે અને તમે વોકલ્સ તરફ શિફ્ટ કરો. એટલે મમ્મીએ કીધું કે સારું, આથી તમે તમને એને સોંપ્યો. એટલે ત્યારથી હું લગભગ 7-1 વર્ષનો હતો ત્યારથી નયનભાઈ મને શીખવાડે છે. એટલે આ રીતે મારી શરૂઆત થઈ. અને when I was about 8 ત્યારે એમણે મને ફર્સ્ટ ટાઈમ સ્ટેજ શેર કર્યું સ્પોર્ટ્સ ક્લબની શરદ પૂનમના દિવસે. નયને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે ગઝલ ગાવામાં, I was only 8 એટલે એ વખતે બહુ જ નાનો હતો, એટલે એ વખતે મેં પહેલી વાર સ્ટેજ પર પરફોર્મ કર્યું હતું. તો અત્યારે તમે અત્યાર સુધીમાં કેટલા સ્ટેજ પરફોર્મન્સીસ કરી ચૂક્યા છો? આમ તો હું 7 વર્ષનો હતો ત્યારથી જ મમ્મી નયનભાઈ જોડે મને એક ગીત ગાવા માટે, પણ અમે લોકો મહેસાણા, રાજકોટ, સુરત એક ગીત ગાવા માટે પણ મારા મમ્મી પપ્પા મને લઈ જતા હતા. એટલે એ બધી ગણતરી તો નેવર એન્ડિંગ છે. એટલે તો પછી તમારી એજ કેટલી અંદાજે અત્યારે? અત્યારે આમ 22. ઓકે, મારાથી 1 વર્ષ નાના છે ધ્રુવિશ, સો વી આર સેમ એજ. સો ધ્રુવિશ જે લગભગ 7-8 વર્ષથી સંગીત શીખવાની જેમણે શરૂઆત કરી હતી ને અત્યાર સુધી એ સંગીત શીખી રહ્યા છે. ત્યારે ધ્રુવેશ મારે તમને ખાસ એ પૂછવું છે કે અત્યારે તમે જે લિસ્ટ લઈને આવ્યો છો, લિસ્ટ મેં વાંચ્યું છે, અંદાજે 21 ગીતો છે ને એમાં ઘણા બધા ગીતો એવા છે કે જે આપણે રેગ્યુલર ના સાંભળ્યા હોય. હા, તમને ગુજરાતી સંગીતમાં કયા પ્રકારનું સંગીત વધારે ગમે? એટલે ડિવોશનલ કે ગરબા કે સાઉફોક કે કેવું, સુગમ કે કેવી રીતે? મને છે ને એકચ્યુઅલી બેઝિકલી મને બધી જ ટાઈપનું સંગીત ગમે છે. મને ગરબા પણ ગાવા ગમે છે અને ભજનો પણ હું ઘણા બધા ગાઉં છું. અને સ્પેસિફિકલી ગઝલ હમણાં મારે એક વાત શેર કરી છે કે ગઝલ એટલું સ્માર્ટ ફોર્મ ઓફ પોએટ્રી છે અને આજની જનરેશન એ ખરેખર બહુ સ્માર્ટ છે. એટલે આજની જનરેશન માટે ગઝલ સાંભળવી ઇટ ઇઝ અ વેરી ગુડ થિંગ. એટલે મને પણ ગઝલ ગાવી બી ગમે છે અને હું આશા કરું છું કે આજની જનરેશન હવે સાંભળતી થશે ગઝલો. ઓકે, તો તમારી એક ફેવરેટ ગઝલ કઈ? મારી એક ફેવરેટ ગઝલ દિવસો જુદાઈના જાય છે, એ જશે જરૂર મિલન સુધી, મારા હાથ જાલીને લઈ જશે મુજ શત્રુઓ જ સ્વજન સુધી. બીજી ઘણી બધી ગઝલો છે પણ ધીસ ઇઝ વન ઓફ માય ફેવરેટ્સ. આ ગઝલ આજે એમના લિસ્ટમાં પણ છે જો મારી ભૂલ ના થતી હોય તો. હા, આજે હું ગાઉં. સો લાઈવ જમિંગ નો એપિસોડ તમે YouTube ઉપર અત્યારે કદાચ જોઈ શકશો અથવા તો જલસોના Facebook પેજ ઉપર જઈને આ લાઈવ આખે આખું તમે માણી પણ શકો છો. 8 વાગ્યાને હવે બહુ ઊંચી વાર છે એટલે અમારે ફટાફટ સ્ટુડિયોમાં જવું પડશે. મળીએ છીએ આપણે. બાય બાય.